વેલકમ બેક. સમાચારમાં આગળ વધીને વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની. તો સુરતથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં યુવાનની લૂંટ કરી અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. ઓલપાડ તાલુકાના કુંડરસદ ગામની આ ઘટના છે, જ્યાં એક યુવકની લૂંટ બાદ હત્યા કરી દેવામાં આવી છે. કુંડસદ ગામની રુંદ્ર ગામ તરફ ખેતરોમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના ગળા તેમજ પેટના ભાગે ઈજાના નિશાન પણ પ્રાપ્ત થયા છે. તો તેના આધારે આ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. યુવકના ઘરેણા, પર્સ તેમજ મોબાઈલ લૂંટી લેવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતની આ ઘટના છે, જ્યાં યુવાનની લૂંટ બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેની હત્યા કરી દેવામાં આવી છે. ઓલપાડ તાલુકાના કુંડસદ ગામની આ ઘટના છે, જ્યાં એક યુવકને આંતરી અને તેની સાથે લૂંટ ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. કુંડસદ ગામથી રુંદ ગામ તરફ ખેતરમાં તેનો મૃતદેહ પ્રાપ્ત થયો છે. તો યુવકના ગળે તેમજ પેટના ભાગે ઈજાના નિશાન પણ જે છે તે જોવા મળી રહ્યા છે. તેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લૂંટના ઈરાદે આ યુવકને આંતરી તેની પાસેથી ઘરેણા, પર્સ તેમજ અન્ય વસ્તુઓ જૂઠવી લઈ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો યુવાનની લૂંટ બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેની હત્યા નિપજાવવામાં આવી છે. તો ઓલપાડ તાલુકાના કુંડસદ ગામની આ ઘટના છે, જ્યાં એક યુવકને આંતરીને તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને હત્યા કરવામાં આવી છે. કુંડસદ ગામથી રુંદ ગામ તરફ જવાનો જે ખેતરો આવે છે ત્યાં તેની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. તો યુવકના ગળા તેમજ પેટના ભાગે ઈજાના નિશાન પણ પ્રાપ્ત થયા છે. યુવકના ઘરેણા, પર્સ તેમજ મોબાઈલ જે છે તે લૂંટી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેની મોટને ગાંઠ ઉતારી દેવામાં આવ્યું છે. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતના ઓલપાડ તાલુકાના કુંડસદ ગામની આ ઘટના છે, જ્યાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મહેન્દ્ર પટેલ. મહેન્દ્ર, ઓલપાડ તાલુકાના કુંડસર ગામની આ ઘટના જે સામે આવી છે, લૂંટ વિથ મર્ડરની, તો પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? ઓકે, ચોક્કસ. સુરતના ઓલપાડ તાલુકા કુંડસર ગામની ઘટના છે. પાટીદાર યુવાન ગઈકાલે સાંજે 5 વાગે ઘરેથી બાજુના જે ગામ આવેલું છે ત્યાં જાવ છે એમ કરીને નીકળ્યા હતા. કુંડસર ગામની રૂમ કામ તરફ જતા રસ્તાના માર્ગ પર ખેતરમાંથી એમની લાશ મળી આવી હતી. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. યુવાનના ગળા તેમજ ગળેરા પાકી તેમજ મોબાઈલની કરવામાં આવી લૂંટ છે. ટીમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જી ભક્તિ જી, તો જે લૂંટ કરી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે હત્યારાઓ અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે? જી, હાલ તો પોલીસે જે યુવાન હતો તેમણે જે સોનાની ચેન પહેરી હતી, વીંટી પહેરી હતી, પાકીટ જે છે તે એમને નથી મળી આવ્યું. એટલે પોલીસ ચોક્કસ તે દિશામાં તપાસ કરી રહી છે કે હાલ તો જે ઘટના બનવા પામી છે તેની પાછળ લૂંટ હોઈ શકે કે અન્ય બીજો કોઈ કારણ, એટલે તપાસ સ્થળે પછી બહાર આવશે. જી ભક્તિ જી, તો પરિવારજનોનું શું કહેવું છે આ ઘટના બાદ? જી, ચોક્કસથી પરિવારજનો પણ એ જ દિશામાં તપાસ કરી રહ્યા છે કે પરિવારજનો પણ પોલીસને કહી રહ્યા છે કે લૂંટ ચોક્કસથી થઈ છે અને આ મર્ડર થયું હોવાનું જણાય છે. જી જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.